કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે, જેને રોકવા માટે દેશના વડાપ્રધાને 21 દિવસનું લોકડાઉન જાહેર કરાવ્યું છે. કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે, જેને રોકવા માટે દેશના વડાપ્રધાને 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે. ત્યારે ડાંગ જિલ્લામાં અનેક ગામે લોકડાઉનના પગલે પ્રભાવિત થયા છે. ખાસ કરીને ગુજરાતના ગિરિમથકના સાપુતારાના વિકાસમાં સિંહ ફાળો આપનારા નવા ગામના વિસ્થાપિતો વધુ પ્રભાવિત થયા છે. તેવામાં સાપુતારા હોટેલ એસોસિએશન દ્વારા 200 જેટલા પરિવારને મદદરૂપ થવા ઘર વખરીનું અનાજ કરિયાણાની કીટ બનાવી ઘરે ઘર પહોંચી વિતરણ કરવામાં આવી હતી. હેમંત હડસ, ZSTV, સાપુતારા. હાલમાં જે આ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે, ગામના કેટલા લોકોને આ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે અને કોની સહાય છે આ? આ નોટિફાઈડમાં આજે કીટનું વિતરણ થયેલું છે. આ નોટિફાઈડ દ્વારા મેસેજમાં મળ્યો છે કે હોટલ એસોસિએશન તરફથી આ કીટ મળી છે અને 240 જેટલી 250 જેટલી કીટ મળી છે. બધા ગામમાં એક એક કીટ બનાવીને આપેલ છે. અને હાલમાં ગામમાં કેવી પરિસ્થિતિ છે? લોકોનો રોજગાર ઠપ થઈ ગયો છે અને ખાસ કરીને નવા ગામ એવું ગામ છે જે વિસ્થાપિત છે, તો ગામની શું પરિસ્થિતિ છે? ગામની પરિસ્થિતિ એવી છે કે આજે કોઈના પાસે રોજગારી નથી અને કોઈના પાસે કંઈ કામગીરી નથી, એટલે એ બધા ઘરે ઘરે બેસીને રહેલા છે અને એ લોકોની પરિસ્થિતિ બહુ નબળી છે અને એ લોકો કશું કંઈ કરી શકતા નથી અને એ લોકોને કંઈ બીજું મળતું નથી. એટલે બહારથી સાહેબ તરફથી કંઈ વસ્તુ મળતી હોય તો એના આધારે એ લોકો બેસી રહેલા છે અને